ચૂંટણી કમિશનર દ્વારા સતત નવા મતદારોનો સમાવેશ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી. વધુમાં વધુ લોકો મતદાન કરે તેના માટે નવા મતદારો જોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે સુરત શહેર અને જિલ્લામાં કુલ 7,25,840 કરતા વધારે મતદારો નવા ઉમેરાયા છે. કુલ મતદારોમાં 18.8% જેટલો વધારો થયો છે. સૌથી વધુ 84 અને કામરેજ વિધાનસભા બેઠકમાં મતદારો ઉમેરાયા છે. સુરત જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સુપેરે પાર પડે તેના માટેની કામગીરી કરવામાં આવી રહી છે. કાયદો વ્યવસ્થા જળવાય અને તમામ લોકોને પોતાના મત અધિકારીનો ઉપયોગ કરી શકે તેના માટે તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. સુરત શહેર અને જિલ્લામાં કુલ 526 જેટલા લોકેશનો નક્કી કરવામાં આવ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં કુલ 526 જેટલા લોકેશનો નક્કી કરવામાં આવ્યા છે, જેને સંવેદનશીલ માની શકાય તેમ છે. ઉધના વિધાનસભા બેઠકને સંવેદનશીલ જાહેર કરાઈ છે. મતદાન મથકોમાંથી 2632 મતદાન બેઠકો ઉપર લાઈવ પ્રક્રિયા જોઈ શકાય તેને માટેની વ્યવસ્થા કરાશે. દરેક વિધાનસભાની દીઠ 7 મહિલાઓને માટે બુથ હશે, જેમાં સમગ્ર સ્ટાફ મહિલાઓને રાખવામાં આવશે. વિધાનસભા દીઠ 1 દિવ્યાંગો માટેનું બુથ ઉભું કરાશે તેમ સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ચૂંટણી વિભાગ દ્વારા જાહેરાત કરાતા જ રાજ્યભરમાં રાજકીય માહોલ પણ ગરમાયો છે. રાજકીય નેતાઓમાં પણ દોડધામ મચી ગઈ છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પણ તંત્રને કામે લગાડી દેવાયું છે. મતદાન મથક એ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ હોય છે, ક્યારે કોઈ ફર્સ્ટ ફ્લોર ઉપર હોતું નથી. અને આજની તારીખે પણ અત્યારે મેં જે વાત કરી 4,623 પ્લસ જે 14 ઓક્ઝિલરી છે એ પણ બધા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ રહેશે. એમાં જે અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ છે, ડ્રિંકિંગ વોટર, શૌચાલય, રેમ્પ દિવ્યાંગો માટે, એ બધી દરેક મતદાન મથકમાં વ્યવસ્થા છે. દરેક રિટર્નિંગ ઓફિસરે એને પોતે ફિઝિકલી વેરીફાય પણ કરેલું છે અને આપણે બીએલઓ અને સેક્ટરની ટીમો દ્વારા પણ એનું ઇલાયદા રીતે વેરિફિકેશન થઈ ગયું છે. ઓબ્ઝર્વર સાહેબ આવ્યા બાદ પણ અમુક મતદાન મથકો ઉપર ઓબ્ઝર્વર્સ વિઝિટ કરશે અને તદઉપરાંત મેં મારા રીતે પણ ડીઈઓ તરીકે અમુક મતદાન મથકોની વિઝિટ કરેલી છે. એસપી સાહેબે એમના રીતે ગ્રામ્યમાં અને સીપી સાહેબે એમના રીતે તથા એમના ડીસીપી થ્રુ પણ મતદાન મથકોની વિઝિટ કરેલી છે અને આ કરંટ મહિના દરમિયાન અમે જોઈન્ટલી વિઝિટ્સ પણ હાથ ધરીશું.